वंदे मातरम विद्यार्थी मित्रों धोरण 9 विषय सामाजिक विज्ञान जेमा भूगोलनो 13मो पाठ छे भारत स्थान એટલે एशिया खंडमा भारतनो स्थान भूस्तरीय रचना એટલે જમીનની રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 કે પાઠ 13 અને એનો ભાગ 1 કે જેમાં આજના દિવસનો ટોપિક છે ભારતનો સ્થાન કદ અને વિસ્તાર વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે ભારત એક વિશાળ દેશ છે કે વિશ્વની વાત કરીએ તો ભારતનું એક અનોખું સ્થાન છે ભારત એક મોટો દેશ છે ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે એટલે કે ભારતની સંસ્કૃતિ પ્રાચીન સમયથી ચાલી આવે છે તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે કે વિશ્વમાં ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે ભારતીય સંસ્કૃતિ સમન્વયકારી એમની ભાવનાને કારણે કોઈ પણ ધર્મ જાતિ કે પ્રજાને તરછોડી નથી પણ દરેક માટે પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા છે કે ભારતીય સંસ્કૃતિ સમન્વયકારી એટલે કે બધી જ વસ્તુને પોતાનામાં સમાવી લે તેવી સમન્વયકારી એટલે કે ભેગું કરવા વાળી તો ભારતની સંસ્કૃતિ છે એને દરેક ધર્મ જાતિ પ્રજાને તરછોડી નથી પણ એની માટે પોતાના દ્વાર ખુલ્લા રાખ્યા છે અને આવકાર્યા છે આમ સર્વ ધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે કે બધા ધર્મને સમાન દ્રષ્ટિએ જોવા અને દરેક જાતિ પ્રત્યે સમાનતા રાખવી એ ભારતની આગવી લાક્ષણિકતા છે તેથી ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે એમ કહી શકાય કુદરતી અને માનવસર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે કે કુદરતી કે માનવસર્જિત ગમે તેવી આફત આવી છતાં માનવીએ પોતાની પ્રગતિ અને વિકાસ ચાલુ રાખ્યા છે આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે કે ભારતીય સંસ્કૃતિનું ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિ છે એને મહત્વનો ભાગ ભજવ્યો છે ભારત સ્થાન કદ અને વિસ્તાર જોઈએ તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે તે એશિયા ખંડના દક્ષિણ ભાગ સુધી વિસ્તરેલો છે ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 કલાથી 37.6 કલા ઉત્તર અક્ષાંશ કે ભારતની મુખ્ય જમીન છે એનો વ્યાપ એટલે કે ફેલાવો જોઈએ તો 8.4 કલાથી 37.6 કલા ઉત્તર અક્ષાંશ ગ્રુપ અને 68.7 કલાવૃત્તથી 97.25 કલાવૃત્ત પૂર્વ રેખાંશ વૃત્તમાં તે ફેલાયેલો છે ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે કે ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે જે 23.30 કલા ઉત્તર અક્ષાંશ વૃત્ત ઉપર આવેલું છે અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે તેનો ઉત્તર ભાગ વધારે પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે એટલે કે ભારતમાંથી જે કર્કવૃત પસાર થાય છે એ ભારતના બે ભાગ કરે છે જેમાં ઉત્તર ભાગ વધારે પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે અહીં વિશાળ મેદાનો અને હિમાલયની પર્વત શ્રેણી આવેલી છે કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે કે કર્કવૃતથી દક્ષિણ બાજુ આવેલું ક્ષેત્ર છે જે ત્રિકોણ આકાર ધરાવે છે એનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો બનતો જાય છે આ મુખ્યત્વે દ્વીપકલ્પીય
ઉચ્ચ પ્રદેશનો ભાગ છે તેમાં પૂર્વ અને પશ્ચિમ કિનારાના સાંકડા મેદાનો આવેલા છે ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા એટલે કે 30 અંશ જેટલા છે પણ વાસ્તવિક રીતે કાશ્મીર થી કન્યાકુમારી ઉત્તર દક્ષિણ લંબાઈ 3214 કિલોમીટર છે એટલે કે ભારતમાં ખાસ કરી અને અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ સરખા છે પણ કાશ્મીર થી કન્યાકુમારી સુધીનું અંતર 3214 કિલોમીટર છે તો પશ્ચિમે ગુજરાત થી શરૂ કરી અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ સુધી ભારતનો વિસ્તાર 2933 કિલોમીટર જેટલો છે રેખાંશીય તફાવતને કારણે એના પૂર્વ પશ્ચિમે આવેલા દૂરના સ્થળના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે કે રેખાંશીય તફાવત છે એટલા માટે પૂર્વ પશ્ચિમે આવેલા દૂરના સ્થળ છે કે જેનો સ્થાનિક સમય આશરે 2 કલાક જેટલો એમાં તફાવત છે જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ સમયે પશ્ચિમ ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82:30 કળા પૂર્વ રેખાંશ છે કે અરુણાચલ પ્રદેશ પૂર્વમાં આવ્યું છે ત્યાં સૂર્યોદય થાય ત્યારે ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે આમ ભારતના પ્રમાણ સમયની રેખા છે જે 82:30 કળા પૂર્વ રેખાંશ રૂપ છે જે 5 રાજ્યમાંથી પસાર થાય છે તેનો સ્થાનિક સમય ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે કે ભારત કુલ 32.8 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 7મો ક્રમ ધરાવે છે ભારત વિશ્વના ભૂમિભાગના કેવળ 2.42% જેટલો ભાગ ધરાવે છે કે વિશ્વનો જે જમીનનો ભાગ છે એમાંથી ભારતમાં 2.42% જેટલી જમીન આવેલી છે વિશ્વના 6 દેશો ભારત કરતા મોટા છે જેમાં પહેલું રશિયા બીજું કેનેડા ત્રીજું યુએસ ચોથું ચીન પાંચમું બ્રાઝિલ અને છઠ્ઠું ઓસ્ટ્રેલિયા છે ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ બાજુ આવેલો છે તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશા સુધી ફેલાયેલી છે કે ભારતનો ભૂમિભાગ છે એ એશિયા ખંડની દક્ષિણ બાજુ આવેલો છે એની ઉત્તરમાં ભારતની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે કે જે સેંકડો કિલોમીટરની લંબાઈમાં પૂર્વથી પશ્ચિમ પશ્ચિમથી પૂર્વ દિશામાં ફેલાયેલી છે એના કારણે તિબેટ અને ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતી માર્ગ દ્વારા શક્ય બને છે કે તિબેટ અને ચીન જવું હોય તો પર્વતીય ઘાટ છે એના દ્વારા જ આવન જાવન શક્ય છે દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે કે ઉત્તર બાજુ હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે તો દક્ષિણ ભારત છે કે જ્યાં દ્વીપકલ્પીય ભારતમાં પૂર્વમાં બંગાળની ખાડી છે પશ્ચિમમાં અરબ સાગર છે અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે કે જમીન માર્ગો છે એ પર્વતના અવરોધોથી ઘેરાયેલા છે છતાં ભારતે બહારથી આવેલી સંસ્કૃતિના સારા તત્વો છે એને સ્વીકાર્યા છે અને ભારતીય સમાજમાં
એમને ભેળવી દીધા છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે, એટલે કે ભારત છે એ પૂર્વ ગોળાર્ધમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એનું વ્યૂહાત્મક મહત્વ ઘણું છે, જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કે પ્રાચીન સમયથી એકબીજા સંબંધોને વિકસાવવામાં સમુદ્રએ મહત્વનો ભાગ ભજવ્યો છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. કે હિન્દ મહાસાગર છે એનું જે શીર્ષસ્થ સ્થાન છે ત્યાં ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. એટલે કે પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો છે એની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. કે તટ એટલે કિનારો, કે હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની કિનારાની સરહદ ભારત જેવી નથી. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ હિન્દ મહાસાગર ભારત ઉપરથી પડ્યું છે. કે ભારતના મહત્વને ધ્યાનમાં રાખી અને હિન્દ મહાસાગર એવું નામ ભારત ઉપરથી પડ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન મહત્વનું છે. કે દેશ વિદેશમાં અવર જવર કરવા માટે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે એમાં ભારતનું સ્થાન મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે 7000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું. કે સામાન્ય રીતે નદી હોય એમાંથી સિંચાઈ માટે નહેર કાઢવામાં આવી હોય છે, કે જે ખેતરમાં પાણી પહોંચાડે છે. પણ સુએઝ નહેર છે તે સમુદ્રમાંથી કાઢવામાં આવી છે, કે જેમાંથી ખાસ કરી અને મોટી સ્ટીમર અથવા તો મોટા વાહન છે એ અવર જવર કરી શકે અને ઓછા અંતરથી ઝડપથી મુસાફરી કરી અને વેપાર કરી શકે. તો ઈસવીસન 1869માં સુએઝ નહેર કાઢવામાં આવી, જેનાથી ભારત અને યુરોપ ખંડ વચ્ચેનું 7000 કિલોમીટરનું અંતર ઘટી ગયું. પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગ હિન્દ મહાસાગર થઈ અને આગળ વધે છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ અને સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એટલે કે પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈ અને ભારત પાસેથી નીકળે છે. દક્ષિણ આફ્રિકા થઈ અને આવતો જળમાર્ગ અને સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે અને આ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્ર ધુની પસાર કરી પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા અને યુએસ જઈ શકાય છે. એટલે કે હિન્દ મહાસાગર પાસેથી ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્ર ધુની નીકળે છે. સમુદ્ર ધુની એટલે બે મોટા સમુદ્ર હોય એને જોડનારી એક નાની સમુદ્રની પટ્ટી. તો બે મોટા મહાસાગર હોય આ મહાસાગરને જોડનારી સમુદ્રની નાની પટ્ટી એને સમુદ્ર ધુની કહેવાય. તો ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્ર ધુની છે ત્યાંથી પસાર થઈ પેસિફિક મહાસાગર પસાર કરી કેનેડા અને યુએસ પહોંચી શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી રહ્યો છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન
પ્રાચીન સમયથી થાય છે કે ભારતનો સંપર્ક છે એ વિશ્વના અનેક દેશો સાથે વર્ષોથી રહ્યો છે. વસ્તુ અને વિચારોનું ભારત આદાન પ્રદાન કરે છે. આ જ પ્રમાણે ઉપનિષદોના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગ સુધી પહોંચી શક્યા છે. એટલે કે ઉપનિષદના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના અલગ અલગ ભાગ સુધી પહોંચી ગયા છે. તો આમ ખાસ કરી અને ભારત છે એ એશિયા ખંડમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તો આજના દિવસે આપણે આટલી માહિતી છે તે મેળવી. આભાર.